देख रहे हैं सुदर्शन न्यूज। સીપીએસએફ ખેડબ્રહ્મા એમના અંડરમાં પોલીસ સ્ટેશન આવે જેનું સુપરવિઝન સાહેબ પાસે છે। મારું નામ છે પીએસઆઈ એના રૂમટ। આમાંથી અમુક પ્રતિનિધિઓને આપણે મળી ચૂક્યા છે, બધાને મળવાનો અવસર આપણે પ્રાપ્ત થયો નથી। હાલ આપણો જે મુલાકાતનો મૂળ ઉદ્દેશ સરકારશ્રી તરફથી આવેલી વખતો વખતની સૂચનાઓ તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી તરફથી મળેલી સૂચનાઓ મુજબ કોઈ પણ વગર લાયસન્સ ઉપર કોઈ વ્યક્તિ નાણાં ધીરતું હોય તો તેના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થઈ તેને ભોગ બનનાર ને બરાબર છે। પોલીસ તરફની જે મદદ મળવી જોઈએ એ ત્વરિત મદદ અમે તમને કરી શકીએ એના માટે આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે, જેમાં માનનીય સીપીએસએફસી આપણી સમક્ષ ઉપલબ્ધ છે। આપની મૂળ રજૂઆતો સમજી લો કે આપની સાથે કોઈ વ્યક્તિ એવું હોય કે આ અલગ અલગ એમ હોય કે મેં કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લીધેલા છે, એ લીધેલા પૈસા મેં એની અવેજમાં મેં ચેક આપેલા છે, કદાચ એના વિરુદ્ધમાં કોઈ પ્રોપર્ટીના કાગળો આપેલા છે, અને હાલ ધારો કે તમે કેટલા પૈસા મેં ચૂકવેલા છે, ખરેખર તમને કોઈ ત્રાસ છે, સમજી લો કે કોઈ નાના ધીરે લાયસન્સ વ્યક્તિ છે તમને પૈસા વ્યાજે આપેલો તો પ્રશ્ન નથી, પણ વગર લાયસન્સ કોઈ વ્યક્તિ તમને વ્યાજે પૈસા આપે છે, હાલ તો તમે કોઈ કનડગત કરી રહ્યો છે, પોલીસ તમારી સાથે બિલકુલ ઊભી છે। તમે કોઈ પણ ચિંતા કર્યા વગર ખાનગી રીતે પણ જાહેરની અંદર ધારો કે તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ એવી છે કે જે કદાચ ગેરકાયદેસર રીતે કોઈ મેસેજ ત્યાં પહોંચી જશે, મને હેરાનગતિ થશે, તે બાબતે નિશ્ચિંત રહો, પણ એના માટે આપ સાચા હોવા જોઈએ અને આપને કોઈ ત્રાસદી કૃત્ય થતું હશે। સમજી લો કે તમે કોઈ ચેક આપેલાના વિરુદ્ધમાં કોઈ નેગોશિયેબલ 138 મુજબની કાર્યવાહી થતી હોય એ અનુસંધાને તમને કોઈ ગાળાગાળી કરતું કે ધમકી આપતું હોય તો એના માટે સરકારશ્રી તરફથી સૂચના છે અને મહેરબાન પોલીસ અધિક્ષક સાથે હાલ પણ અમારી વિડીયો કોન્ફરન્સ થઈ કે એમાં પોલીસ તમારા તરફ તટસ્થ તપાસ માટે આપની સમક્ષ હાજર છે। વિશેષ સૂચનાઓ કે જે સાહેબશ્રી તરફથી અમને મળેલ છે એ સીપીએસ સાહેબ સમક્ષ રજૂ કરશે। સૌપ્રથમ આપ પોતાનો વારાફરતી આપ પોતાનો પરિચય આપશો, બરાબર છે સર? આપનું નામ મનસુરી ફરીદભાઈ જાનો, એક મિનિટ જશવંતજી લખતા મનસુરી ફરીદભાઈ જાનો, શું કામ કરો છો ભાઈ? મારા ટ્રાન્સપોર્ટનો ધંધો। બેસી 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 અબ્દુલભાઈ નો ભાઈ મનસુરી, શું કામ કરો? ડ્રાઈવિંગ કરો સાહેબ, હા પિકઅપ બધા જે કામ કરતો હોય પોતાનું કહેતા હોય કે જે વ્યાજ વટાવના ધંધા કરતા હોય અને બહુ ટકાવારી બહુ ખૂબ ઊંચી લેતા હોય, કાયદેસર લાયસન્સ હોય એને અલાઉ છે ધંધો કરવાનો, પણ એમાં પણ ક્રાઇટેરિયા છે કે અમુક ટકા જે એના નિયમ બાંધેલા છે એનાથી વધારે વ્યાજ એ લઈ શકતા નથી, જેનાથી તમે લોકો વાકેફ હશો નહીં કદાચ। એના નિયમો છે, જ્યારે પણ એ લાયસન્સ લે છે લાયસન્સ ધારકને અમુક નિયમો આપેલ એને પાળવાના હોય છે કે તમે આટલા ટકા સુધી લઈ શકો, એનું લીગલ જે પણ એને પ્રોસિજર કરવાની હોય એ બધી પ્રોસિજર કર્યા પછી જે તમારી આ વ્યાજનું પૈસા તમને આપી શકે અથવા એ બાબતનો ધંધો કરી શકે છે। એવા ઘણા બધા હશે અહીંયા વ્યાજનો ધંધો કરવાવાળા, તો જ્યાં ખોટી રીતે કોઈ હેરાનગતિ થતી હોય અથવા તમને 1% આ તો એક્ઝામ્પલ આપું છું કે 1% તમે પૈસા લીધા હોય અને 3% અને 5% ને આ રીતના જો વધુ પડતું ઉઘરાણી કરતા હોય તમારી પાસે અને પછી મુદ્દત ચૂક્યા પછી પણ તમે તો વ્યાજમાં વ્યાજમાં જ હેરાન થતા હોય, અથવા એવું કોઈ તમને ધ્યાનમાં આવે છે કે આવું કોઈ ભાઈ હેરાન થાય છે તમારા મિત્ર વર્તુળમાં કે ક્યાંય પણ આજુબાજુમાં, તો તમે એમને સમજાવી શકો છો અને અમને અમારો ડાયરેક્ટલી પોલીસનો સંપર્ક કરી શકે અને અમને રજૂઆત કરશે તો અમે એની પર 100% પૂરેપૂરી એક્શન લેશું। સમજાય ગઈ વાત? પણ વાત સાચી હોવી જોઈએ, એવું ન થાય કે ભાઈ મને માજીદભાઈથી ને મને રમેશભાઈથી વાંધો છે તો હું રમેશભાઈના વિરુદ્ધમાં આવું કરું, એવું થશે તો સામે તમારી પર જ આવશે, તમારી પર એક્શન લેવામાં આવશે, તમે પણ બાકી નહીં રહો। સમજાય મારી વાત? વ્યાજબી વાત છે, કોઈ માણસ સાચે દુઃખી થાય છે અથવા કોઈ ખોટી રીતે આ રીતના કરે છે ને વધુ પડતું વ્યાજ પર પેલું પઠાણી ઉઘરાણી કહેતા હોય છે, સમજાય મારી વાત? આ રીતના હેરાનગતિ કરતા હોય કે તમને કોઈ પણ રીતે તમારી વસ્તુઓ લઈ જાય કે ફલાણું થાય ઢીકણું થાય કોઈ એવા બનાવ બનતા હોય તમને ધ્યાન પર આવે તો વગર સંકોચે પોલીસનો સંપર્ક કરજો, બરોબર છે? પોલીસ તમને 100% મદદ કરશે, 100 નંબર તો તમને ખબર જ છે, તમે ડાયરેક્ટલી ત્યાં પણ જાણ કરી શકો છો કે ભાઈ સર આવું આવું છે ફલાણી જગ્યાએ આમ છે, તમને એવું લાગતું હોય કે ભાઈ મારે જાહેરમાં નથી જવું, તમે પીએસઆઈ સાહેબને પર્સનલી ખાનગીમાં આવીને મળી શકો છો કે સાહેબ મારું નામ ન આવે પણ આવું કંઈક ચાલી રહ્યું છે તો પણ વાંધો નથી, બરોબર છે? સમજાય છે મારી વાત? પણ વાત વ્યાજબી અને સાચી હોવી, સાચી અને સાચે માણસ કોઈ દુઃખી થતો હોય હેરાન થતો હોય તેને મદદરૂપ થવા માટે આ પોલીસે એમને અમે અત્યારે આ એક આખી ઝુંબેશ ઉપાડેલી છે, બરોબર છે? આપણા એક વડાલી પોલીસ પૂરતી નહીં પણ આખા જિલ્લામાં અને આખા રાજ્યમાં અત્યારે પૂરજોશમાં એક ઝુંબેશ ચાલી રહી છે, કારણ કે આવા ઘણા બધા બનાવ તમે સાંભળતા હોય છાપામાં વાંચો છો, આત્મહત્યા કરે છે લોકો આ પ્રેશરમાં આવીને, એટલે આ બધી વસ્તુ ન બને, લોકોનો જીવ બચે અને જ્યાં વ્યાજબી અને કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂરિયાત હશે ત્યાં પોલીસ 100% કાર્યવાહી કરશે। સમજાય ગઈ વાત? બરાબર, તો આવું કંઈ તમને હાલમાં